નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીનો અભ્યાસ કરતા હતા, જેની અંદર બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થઘટન આપણે ભણી ચૂક્યા છીએ. હવે આપણે ભણવાનું છે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો બહુપદીના શૂન્યો થોડુંક સમજી લઈએ કે આપણે બહુપદી ત્રણ પ્રકારની બહુપદી જોઈ હતી, એક ઘાત વાળી એટલે કે સુરેખ બહુપદી, દ્વિઘાત વાળી અને ત્રિઘાત વાળી. તો પહેલા આપણે એક ઘાત વાળી બહુપદીનું વ્યાપક સ્વરૂપ સમજીએ. શું હતું વ્યાપક સ્વરૂપ? હતું એક ઘાત વાળી બહુપદી માટે પી ઓફ એક્સ બરાબર એ એક્સ વત્તા બી. જો એક્સ ની કેટલી ઘાત છે? અહીંયા એક્સ ની એક ઘાત છે. એક્સ ની એક ઘાત છે એટલે કે આ બહુપદી સુરેખ છે. શૂન્ય ગોતવા માટે હું શું કરતો હતો? શૂન્ય ગોતવા માટે પી ઓફ એક્સ બરાબર ઝીરો મૂકી દેવાના અને પી ઓફ એક્સ ની વેલ્યુ મૂકવાની એ એક્સ વત્તા બી બરાબર ઝીરો. એક્સ ને કરતા કરવાનું, એક્સ ને કરતા કરું તો શું થાય? એ એક્સ બરાબર બી બરાબર મેમ આવે પ્લસ છે જશે માઇનસ, અને એક્સ બરાબર શું આવ્યું? માઇનસ બી અપોન એ. તો જો એક્સ ને શું કહેવાય? શૂન્ય. અને આ એ વત્તા બી છે તો આ બી શું છે? મિત્રો, એટલી આઈડિયા આપણને આવી ગયો કે જયારે સુરેખ બહુપદી હોય ત્યારે શૂન્ય એક્સ અને સહગુણકો વચ્ચે સંબંધ શું થાય? માઇનસ બી ના છેદમાં એ. તો તમને એ આઈડિયા હોવો જોઈએ કે આ બહુપદી સુરેખ બહુપદીમાં એ કોણ છે અને બી કોણ છે. એ છે એક્સ નો સહગુણક, બી શું છે અહીંયા કે અચળ પર, બરાબર છે. હું અહીંયા સાઈડમાં લખી નાખું છું કે સૌ પ્રથમ તો સુરેખ માટે, સુરેખ માટે પી ઓફ એક્સ બરાબર શું હશે? તો કે પી ઓફ એક્સ બરાબર એ એક્સ વત્તા બી. આયુ વ્યાપક સ્વરૂપ થઈ ગયું. અને આના સંબંધ શું મળે છે? તો કે સંબંધ કેવો મળે છે? અહીંયા સંબંધ સંબંધ કોની હોય છે? તો કે સહગુણક અને શૂન્ય હોય છે. એ સંબંધ કયો છે? સંબંધ છે એક્સ એટલે કે શૂન્ય બરાબર માઇનસ બી ના છેદમાં એ. આ યાદ રાખવાનું છે. જ્યાં આ છે આપણું અચળ પદ અને આ છે એક્સ નો સહગુણક, અને આપણે એક્સ ને કહીશું શૂન્ય. શેના માટે? તો કે સુરેખનું બહુપદીનું શૂન્ય, બરાબર છે. તો આ એક બેઝિક સમજવા માટે માની ગયા હતો, બરાબર, જે આપણને આટલું નોલેજ મળ્યું. હવે વાત કરીએ દ્વિઘાત માટે. તો દ્વિઘાત માટે શું છે? દ્વિઘાત માટે જાણું શું શું થશે? પી એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર વત્તા પી એક્સ વત્તા સી. મિત્રો, એટલા માટે લખું છું કારણ કે જો તમે યાદ રાખશો કે બી એ થી અચળ પદ, તો અહીં અચળ પદ કોણ છે? સી છે. એ એક એક્સ નું સહગુણક, અહીં એક્સ નું સહગુણક શું છે? બી છે. અને એ એટલે તો કે એક્સ સ્ક્વેર નું સહગુણક. માટે આ બંનેમાં આટલો તફાવત છે, બરાબર. હવે સંબંધ શું થશે એનો? તો કે સંબંધ કોની કોની વચ્ચે? સહગુણક અને શૂન્યની વચ્ચે. ઓછા આઠ એક્સ
ફંક્શન આ એક્ઝામ્પલ લઉં છું 2x ઓવર -8x 6 ચલો મિત્રો હવે હું આના શૂન્ય વચ્ચે અને સહગુણક વચ્ચે શું સંબંધ છે તે આપણે દર્શાવીએ તો સૌ પ્રથમ તો આને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો તો શું થાય તો કે વ્યાપક સ્વરૂપ સરખાવો તો મને a b અને c મળે ચાલો તો પહેલા a બરાબર કેટલા આવશે અહીંયા 2 b બરાબર કેટલા આવશે -5 c બરાબર કેટલા આવશે 6 લખી નાખ્યું આમાં કોઈ આઈડિયા આમાં કોઈ કન્ફ્યુઝન ઓકે તો હવે થોડો આઈડિયા બતાવું છું કે શું કરું છું પહેલાના શૂન્ય ગોતી લો શૂન્ય કેવી રીતે મળે તો મિત્રો આપણે આની પહેલાના વિડીયોમાં અવયવ પાડો એવા આપણે દાખલા ગણેલા જેમાં આ દાખલો હતો બરાબર છે હવે અવયવ પાડવાનું શું કરવાનું તર્ક કરતા આપણે તો કે આ બંનેનો ગુણાકાર કરીને પછી બે કાઉન્ટ શું થતો ને તો એ જ પ્રોસેસ ફરી પછી અહીંયા કરવાની છે બરાબર છે હું શરૂ કરું છું શું કરવાનું છે તો કે શૂન્ય માટે આપણે હું તો કરું છું કે શું તો કે p of x બરાબર 0 થાય તો લખો તો અહીંયા p of x બરાબર 0 અને p of x શું છે p of x છે 2x નો વર્ગ ઓછા 8x વત્તા 6 બરાબર 0 આખામાંથી 2 કોમન નીકળે છે તો 2 કોમન કાઢી લેવાના x નો વર્ગ ઓછા અને કેટલા કોમન નીકળશે 4x વત્તા 3 બરાબર 0 હવે કોના અવયવ પાડવાના તો કે 3 ના એવા અહીંયા 1 અને 3 3 એકા 3 3 ના એવા અવયવ પાડવો જેથી કરીને કેવા આવવા જોઈએ -4 3 ના એકા અવયવ પડે 3 એકા 3 3 ને કેટલા થશે 4 માટે 2 એમ ના અહીંયા x નો વર્ગ a b c આપણે લખેલા છે a b અને c મૂકી દો કીમાં તો કે
જો માઈનસ છે અને b બરાબર કેવા છે પાછા માઈનસ 8 એના છેદમાં a બરાબર કેટલા છે 2 4 2 8 બી હશે છે અને માઈનસ કરી દેવાના પ્લસ હવે તમે આ જો તો આ મહિનાની કિંમત કેવી આવે છે 25 એટલે સંબંધ શું થયો સંબંધ એવો થયો કે આ બહુપદીના બે શૂન્યો મળે છે આલ્ફા અને બીજું શૂન્ય છે બીટા એ આલ્ફા અને બીટા માટે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ માઇનસ બીના છેદમાં તો બી શું હતો અહીંયા બી હતો મારા માટે કોણ તો કે એક્સ નો સહગુણક હું ખાલી સરળ લખું છું તમે સમજી લેજો અને એના છે એ શું હતો તો કે એ હતો મારા માટે અહીંયા એક્સ સ્ક્વેર નો સહગુણક બરાબર છે મિત્રો ખ્યાલ આવ્યો ઓકે એના જેવું ને જોયું આલ્ફા ગુણ્યા બીટા આલ્ફા ગુણ્યા બીટામાં જવાબ આવશે સી ના છેદમાં એ તમારે અહીંયા લખવાનું છે જગ્યા ઓછી છે માટે હું એને ઉપર લખી રહ્યો છું તમારે કન્ટિન્યુ પરીક્ષા લખવાની છે આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું આવે છે જવાબ સી ના છેદમાં સી ના છેદમાં એ તો જ્યાં સી શું હતો તો કે સી હતો અહીંયા મારા માટે છે અચળ પર અને એ શું હતો એ હતો અહીંયા એક્સ સ્ક્વેર નો સહગુણક બરાબર તો આટલો આપણો કોન્સેપ્ટ હતો જે તમારે યાદ રાખવાનો છે એક તો આ એક્સ બરાબર માઇનસ બી ના છેદમાં એ અને સૌથી મોસ્ટ આઈએમપી આ બે સૂત્રો કે આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી અપોન એ અને આલ્ફા ગુણ્યા બીટા એટલે કે સી અપોન એ આટલો કન્સેપ્ટ હતો હવે આપણે પછીના એક્ઝામ પર આ કન્સેપ્ટ રિલેટેડ છે બરાબર તો મિત્રો આ તો આપણો આટલો ટોપિક અને આ એક્ઝામ પર આપણે જોશું બરાબર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.2 ના એક્ઝામ્પલ આપણે ગણીએ હવે એક્ઝામ્પલ ગણતા પહેલા આવી રીતની જે નોટ્સ છે તમે બનાવેલી હોય તો ઇઝી રહેશે અને તમારી સામે હશે લખેલું તો આ લખાણવાની બહુ મજા આવશે શું છે ની ઘાત બહુપદી ની વ્યાપક સ્વરૂપ શું બધું છે સહગુણક શૂન્ય વચ્ચેનો સંબંધ કેવો હોય તો ધારો કે આલ્ફા અને બીટા શું છે બે શૂન્યો છે આપેલી બહુપદી પી ઓફ એક્સ ના આલ્ફા પ્લસ બીટા શું થાય માઇનસ બી અપોન જોવું પડે નહીં બરાબર નીચે આપેલી ત્રી ઘાત બહુપદીના શૂન્ય શોધો એટલે કે આ બધી બહુપદીના આપણે શું કરવાના છે શૂન્ય શોધવાના છે અને પછી એમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો એટલે કે આપણે ચકાસો એટલે કે આપણને કેવા બરાબર આવે છે આ બંને કેવા આવે છે બરાબર આવે છે તો ચલો મિત્રો આપણે શરૂ કરીએ સૌથી પ્રથમ એક્ઝામ્પલ નંબર 1 સોલ્યુશન એક્ઝામ્પલ નંબર 1 અને p ઓફ x બરાબર શું આપણું છે પહેલા તો x વર્ગ માઇનસ 2x માઇનસ 8 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા વ્યાપક સ્વરૂપ તમે તમે સરખાવો તો શું મળે તમને તો કે ટી બરાબર 1 બી બરાબર માઇનસ 2 અને સી બરાબર માઇનસ 8 બરાબર શું થવું જોઈએ 0
શું આપેલું છે p of x ને ઘટાડો શું છે અહીંયા x વેરીએબલ છે એટલે જમીન બસાવવાનું ને 4x સ્ક્વેર માઈનસ 4s પ્લસ 1 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો તો મને કેટલા મળે મને મળશે અહીંયા a બરાબર 4 b બરાબર માઈનસ 4 અને c બરાબર કેટલા મળે છે મારે શું કરવાનું હવે p of s બરાબર 0 શું કામ p of s બરાબર 0 તો કે મારે s ની વેલ્યુ લેવી પડશે અને s શું થશે મારા માટે 0 તો હું અહીંયા આગળ કરું છું 4x સ્ક્વેર માઇનસ 2s પ્લસ 1 બરાબર 0 પુનઃ અમે ઉપાડવાના તો કે 4 ગુણ્યા 1 કેટલા થાય 4 4 ને એવા અમે ઉપાડો જેથી કરીને સરવાળો કરીને કેટલા આવે માઇનસ 4 તો કે 4 ના એવો પડી એક અને 4 સરવાળો કરો કેટલા થાય 5 નકામો છે 2 ગુણે 4 2 ને કેટલા થાય 4 નો ગુણ્યા 2 ગુણે 4 આપણે આવી રહ્યો પડશે માટે 4s સ્ક્વેર માઇનસ 2s માઇનસ 2s પ્લસ 1 બરાબર 0 પહેલા બે સ્ટેપમાંથી શું કોમન નીકળશે તો કે 2s કોમન નીકળશે 2s કોમન એટલે કેટલા આવશે અહીંયા અહીંયા પણ 2s વધશે માઇનસ 1 અને બીજા સ્ટેપમાંથી માઇનસ 1 કોમન કાઢો બીજા સ્ટેપમાંથી માઇનસ માઇનસ 1 કોમન તો કેટલા આવશે 2s માઇનસ 1 બરાબર 0 એટલે કે 2s માઇનસ 1 અને 2s માઇનસ 1 બરાબર 0 પછી આપણે બે ભાગમાં લખતા હતા પહેલી વાર 2s માઇનસ 1 બરાબર 0 અને બીજી વાર અથવા કરીને 2s માઇનસ 1 બરાબર 0 બરાબર છે તો આપણને s ની કેટલી વેલ્યુ મળશે તો કે s બરાબર 2s બરાબર 1 અહીંયા કે 2s બરાબર 1 s બરાબર કેટલા મળશે અહીંયા s બરાબર મળશે મને 1/2 અને અહીંયા પણ s બરાબર કયા મળશે મને 1/2 એકને કહી દઉં છું હું આલ્ફા બીજાને કહી દઉં હું બીટા બરાબર છે આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ બીટા શું થાય છે અહીંયા 1/2 પ્લસ 1/2 તો જો તો શું થાય બંને સરવાળો બંને સરવાળો શું થશે અહીંયા તો કે 1/2 પ્લસ 1/2 કેટલા કહેવાય 1 કહેવાય આમ કરો તો 2 લસા જવાય ઉપર 1 પ્લસ 1 એટલે 2 ના છેદમાં 2 આવું કહેવાય 2 ના છેદમાં 2 કરો એટલે શું થાય જવાબ 1 પણ આ 1 ને મારે કેવા સ્વરૂપે લખવો છે તો કે અહીંયા હું શું કરીશ પહેલા લખો તો કે માઇનસ વડે એકવાર ગુણીશ બીજી વાર જેથી કરીને કેવા લીધ હશે માઇનસ માઇનસ પ્લસ અને પછી હું ગુણું છું માઇનસ 4 અને નીચે 4 4 4 થઈ જાય ઓકે માઇનસ 4 શું છે b પ્લસ 4 શું છે a તો b / a અહીંયા આપણને મળી ગયું b / a એમ કે ગુણાકાર ગુણાકાર શું થશે અહીંયા 1/2 એના છેદમાં 1/2 1/2 1/2 ના છેદમાં કેટલા આવશે 2 ગુણ્યા 4 તો સીધું જ છે અહીંયા 1 એટલે કેટલા છે c અને 4 એટલે કે a કે c ના છેદમાં 1 તમને સીધું જ અહીંયા મળી જાય તો મિત્રો આ આપણો એક્ઝામ્પલ નંબર તમારો નંબર 2 ઓકે તો શરૂ કરીએ એક્ઝામ્પલ નંબર 3 આ જો એક્ઝામ્પલ નંબર 3 તમને જેમ કે ઘરે કરતા આવડશે નહીં આવડે શું કામ નહીં આપણે કારણ કે માઇનસ 3 આપણે છે તો કશો વાંધો નહીં એને ચેન્જ કરી નાખવાના શું થશે તો અહીંયા કે p of x બરાબર 6x સ્ક્વેર માઇનસ 7x માઇનસ 3 બિલકુલ ભલે શું હવે થઈ ગયું આ પછી જેવો બીજો દાખલો માત્ર ને માત્ર અવયવ પાડવાના છે 6 તરી 18 18 ના અવયવ પાડો જેથી કરીને કેટલા આવવા જોઈએ માઇનસ 7 માઇનસ 7 ક્યારે આવ્યો છોના એટલે 18 ના અવયવ પાડતા તો 18 ના અવયવ અહીંયા લખું છું 1 18 2 9 પછી 3 6 એના પછી 4 આવશે 18 ની આવે પછી 5 ની આવે 6 અહીંયા રહી જશે આ 3 અવયવ પડશે 3 માંથી તમારા કામનું શું છે તો કે મારે શું જોવાનું બાકી કરવાનું બાકી ક્યારે પ્રાક્ટિકલ
18 માંથી 17 કેટલા આવશે 17 9 માંથી 2 કેટલા આવશે 7 મારે 7 કામમાં છે અવલોક કયા પણ છે હા એ તમારે હોમવર્ક પર ભણવાનું છે સેમ આના જેવું જેવું છે બરાબર છે પ્રયત્ન કરજો જો ના આવડે તો મને કોન્ટેક્ટ કરજો હું તમને આપો ગણી આપીશ ચલો એના પછી મેં એક્ઝામ્પલ લઈને નંબર 4 क्वेश्चन नंबर 4 सो आपण क्वेश्चन मध्ये लिहिया p ऑफ u व्हेरिएबल u છે અચળ પદ u છે એટલે આપણે શું લખીશું આ ચલ નું પદ કયું છે u છે તો બધું શું લખીશું u લખીશું u બરાબર કેટલું આપણું છે અહીંયા તો કે 4 u સ્ક્વેર + 8 એને વ્યાપક સ્વરૂપમાં દર્શાવો તો શું મળશે મને તો વ્યાપક સ્વરૂપમાં a બરાબર કેટલા મળશે a બરાબર 4 b બરાબર a અને c બરાબર અહીં તો 0 તો કહેવાય કે ના કહેવાય તો c બરાબર કેટલા આવશે મને અહીંયા 0 જો એના પછી આગળ વધીએ હવે આપણી એક પ્રોસેસ કે p of x બરાબર 0 p of x ની કિંમત શું લખું છું મને આ p of x ની કિંમત શું આવશે p of u ની કિંમત શું છે બહુપદીમાં તો 4u² + 8u = 0 આ બે પદમાં શું કોમન નીકળે એવું છે તો કે 4u કોમન નીકળે અને કેટલા બધા ખાલી u અને કેટલા વધશે હવે 2 0 આમ જોવા જાવ તો એક પદ આ બીજું પદ આ ત્રીજું પદ આ ત્રણ પદ છે આ ત્રણ પદનો ગુણાકાર 0 છે એનો મીનિંગ કે ત્રણમાંથી કોઈ પણ એક પદ 0 હશે અને ચાર કરે 0 હોય ના હોય તો 0 પણ હોઈ શકે છે u u = 0 અથવા તો u + 2 = 0 તો u = કેટલા મળે મને માઇનસ 2 અને એક વાર u = કેટલા મળે મને 0 એક વાર હું માને કે જો આલ્ફા અને એક વાર માને કે જો હું બીટા બરાબર છે ચલો આલ્ફા + બીટા કરીએ આલ્ફા એટલે 0 વત્તા માઇનસ 2 આનો જવાબ શું આવશે માઇનસ 2 હવે આ માઇનસ 2 છે તો આને હું કેવી રીતે લખું છું તો કે અહીંયા હું ઉપર કરી નાખું છું આ નીચે લખું છું 4 શું કામ કારણ કે 4 2 8 ઉપર થઈ જાય છે 5 કોમ કારણ કે મારે બી લાવો છે અહીંયા માટે માઇનસ તો સૂત્રમાં છે અને એના છેદમાં બી એટલે કે 4 માટે સહગુણકો વચ્ચે અને શૂન્ય વચ્ચે સંબંધ છે એના પછી આલ્ફા ગુણ્યા બીટા કેટલા થાય તો કે 0 ગુણ્યા માઇનસ 2 જવાબ શું આવશે 0 અને 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો જવાબ શું આવે 0 એટલે 0 એટલે કે c અને 4 એટલે કે આપણા માટે અહીંયા શું આવશે કે 4 નું શું ભાગો શું કારણ કે 1 = 4 છે માટે અહીંયા 0 અને 6 ગુણકો વચ્ચેનો સંબંધ સાબિત થાય છે બરાબર છે મિત્રો ચાલો એના પછી એક્ઝામ્પલ નંબર 5 એક્ઝામ્પલ નંબર 5 બહુ જ સરળ છે જોઈએ એક્ઝામ્પલ નંબર 5 નંબર 5 અહીં p of t બરાબર t સ્ક્વેર માઇનસ 15 વ્યાપક સ્વરૂપ સાથે દર્શાવતા શું મળે મને અહીંયા મને મળશે a બરાબર 1 b બરાબર 0 એટલે તો 0 કહેવાય અને c બરાબર કેટલા મળશે મને માઇનસ 15 બરાબર છે ચલો હવે આગળ વધીએ શું કરતો હતા પછી ઓફ t બરાબર 0 p of t માં શું કરશો આયા તો કે t² - 15 = 0 9 માં
Thank you.